નમસ્કાર વંદે માત્ર મારું નામ ત્રાળા સપના હસમુખભાઈ છે હું શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ધોરણ છમાં વિજ્ઞાન વિષય ભણાવું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનમાં પાઠ ત્રણ રેસાથી કાપડ સુધી વિશે રેસાથી કાપડ સુધી એના વિશે આપણે માહિતી મેળવીએ તો સૌ આપણે રેસા કોને કહેવાય એના વિશે જોઈશું તો અહીંયા એક પ્રવૃત્તિ દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે રેસ આવી છે પ્રવૃત્તિ કંઈક એવી છે કે સુતરાઉ કાપડમાંથી એક તાતનો બહાર કાઢો આ તાતણાના ટુકડાને ટેબલ પર મૂકો હવે તાતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો હવે અહીંયા પ્રવૃત્તિમાં આપણે શું કીધું છે તો કે એક કાપડનો ટુકડો લેવાનો છે અને એ ટુકડામાંથી એક દોરો ખેંચવાનો છે એ દોરાને ટેબલ પર મૂકવાનો અને એ દોરાના એક છેડાને આપણે આપના આપણા એક હાથના અંગૂઠા વડે દબાવવાનો છે અને બીજા છેડાને આપણે બીજા હાથના નખની મદદથી ઘસવાનો છે જ્યારે તમે બીજા હાથની મદદથી દોરો ખેંચો છો તો તમને શું જોવા મળે છે તો કે બીજા છેડે તાતણો પાતળા તાતણાઓમાં વહેંચાઈ જાય છે એટલે કે તમે જે કાપડમાંથી દોરો કાઢેલો છે એ દોરાને જ્યારે તમે બાજુથી ઘસો છો તો એ એ જે તાતણો છે બીજા કેટલાક પાતળા તાતણાઓમાં વહેંચાઈ જાય છે જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે કે ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાતણામાં વિભાજીત થઈ જાય છે જેના લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે ઘણી વખત સોયમાં દોરો પોરવતી વખતે પણ આવું થાય છે કે જ્યારે આપણે સોયનું જે કાણું હોય એમાં દોરો પોરાવીએ છીએ તો એ કાણામાંથી દોરો પસાર નથી થતો પરંતુ એ દોરો બીજા કેટલાક પાતળા તાતણાઓમાં વિભાજિત એટલે કે એમાં અલગ અલગ વહેંચાઈ જાય છે જેના લીધે આપણો દોરો છે એ સોયના કાણામાંથી પસાર થવો મુશ્કેલ થઈ જાય છે તો એના પરથી આ જે પાતળા તાતણા જે આપણને જોવા મળે છે એ પાતળા તાતણા શું છે તો કે એ તો આપણા રેસા છે એને જ રેસા કહેવાય તો એની વ્યાખ્યા આપેલી છે કે પાતળા તાતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાતણાના બનેલા હોય છે જેને રેસા કહે છે તમે જોયું કે તમે જ્યારે કાપડમાંથી દોરો ખેંચ્યો અને એ દોરાને જ્યારે બીજા નખવડે ઘસો છો તો એ દોરો પણ આપણને બીજા કેટલાક પાત્રા તાતણાનો બનેલો દેખાય છે તો એ પાત્રા તાતણાને શું કહેવાય રેસા તો હવે જોઈએ રેસાના પ્રકાર તો રેસાના મુખ્ય બે પ્રકાર છે કુદરતી રેસા અને સિન્થેટિક રેસા સિન્થેટિક રેસાને બીજા કેટલાક નામથી પણ ઓળખવામાં આવે છે જેમ કે માનવસર્જિત રેસા કૃત્રિમ રેસા વગેરે પહેલો પ્રકાર છે કુદરતી રેસા તો કુદરતી રેસા કોને કહેવાય કે જે રેસા વનસ્પતિ અને પ્રાણી પાસેથી મેળવવામાં આવે છે તેવા રેસાને કુદરતી રેસા કહેવાય જેમ કે અહીંયા કીધું છે કે સૂતર શણ રેશમ અને ઊન એ દરેક કુદરતી રેસાના ઉદાહરણ છે તો એ જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓ પાસેથી મેળવવામાં આવે છે તેને કુદરતી રેસા કહે છે હવે સૂતર અને ક્ષણ અહીંયા વાત કુદરતી રેસામાં વાત કરીએ કે વનસ્પતિ અને પ્રાણી પાસેથી મળે છે તો સૂતર અને ક્ષણ છે એ કુદરતી કોની પાસેથી મળે છે રેશમ અને ઊન એ આપણને પ્રાણી પાસેથી મળે છે ઊન અને રેશમ પ્રાણીઓમાંથી મળતા રેસા છે ઘેટા કે બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે તે સસલા યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે ત્યાર પછી રેશમના જે રેસા છે તો રેશમના રેસા રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે હવે જોઈએ સિન્થેટિક રેસા તો સિન્થેટિક રેસા કોને કહેવાય તો કે હજારો વર્ષો સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા એટલે કે હજારો વર્ષથી હજારો વર્ષ સુધી માત્ર ને માત્ર કુદરતી રેસાનો ઉપયોગ કરીને જ કાપડ બનાવવામાં આવતું હતું એટલે હજારો વર્ષો સુધી કુદરતી રેસાનો ઉપયોગ કરીને જ કાપડ બનાવવામાં આવતું હતું પણ છેલ્લા સો એક વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા તો આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે એટલે કે કુદરતી રેસા છે તો કુદરતી રેસા આપણને વનસ્પતિ અને પ્રાણી પાસેથી મળે છે તો સિન્થેટિક રેસા છે એ વનસ્પતિને પ્રાણી પાસેથી મળતા નથી પરંતુ સિન્થેટિક રેસા બનાવવા માટે કેટલાક રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેવા રેસાને સિન્થેટિક રેસા કહે છે ઉદાહરણ તરીકે પોલિએસ્ટર નાયલોન અને એક્રેલિક ત્યાર પછી હવે છે કેટલાક વાનસ્પતિક રેસાઓ એટલે કે વાનક અહીંયા આપણને વાનસ્પતિક રેસાઓમાં વનસ્પતિમાંથી કઈ રીતે રેસા મેળવવામાં આવે છે તેના વિશે માહિતી આપી છે તેમાં સૌથી પહેલાં છે કપાસનું ઉદાહરણ કપાસ વિશે તો તમે બધા સૌ જાણો જ છો રૂ તો કપાસના છોડને ખેતરમાં ઉગાડવામાં આવે છે કપાસનો છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે ઉષ્ણ તાપમાન એટલે કે ગરમ તાપમાન આપણા દેશના કેટલાક રાજ્યોમાં પણ કપાસના છોડની ખેતી કરવામાં આવે છે જેમ કે ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર વગેરે કપાસના છોડના ફળ ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે અને પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે એટલે કે કપાસના છોડના બીજના ભાગમાંથી એના ફળના ભાગમાંથી કપાસના રેસા મેળવવામાં આવે છે જ્યારે કપાસનું જે ફળ ઝીંડવા છે એનો સંપૂર્ણ વિકાસ થઈ જાય ત્યારબાદ ઝીંડવા ફાટે છે અને એમાંથી એટલે કે ખુલી જાય છે અને એમાંથી જે કપાસના બીજ જેને આપણે કપાસિયા કહીએ તો એ કપાસિયા સાથેનું રો છે એ આપણને બહાર જોયા જોવા મળે છે તો ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે જોયું છે એટલે કે ખેતરમાં કપાસનો સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી આપણે એમાંથી કપાસ ખાલી ભેગો કરવાનો જ બાકી હોય એવું તમે ખેતર જોયું છે એવું ખેતર છે એ કોના જેવું દેખાય છે તો કે એ ખેતર બરફથી છવાયેલા વિસ્તાર જેવું દેખાય છે ત્યાર પછી ક્ષણ તો શણના છોડના કયા ભાગમાંથી રેસા મેળવવામાં આવે છે તો કે શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે આકૃતિમાં તમને શણનો છોડ દે આપવામાં આવ્યો છે તો તમે એમાં જોઈ શકો છો હવે શણના છોડમાંથી કઈ રીતે રેસા મેળવવામાં આવે છે તો સૌથી પહેલાં તો શણના છોડને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ બિહાર અને અસમમાં શણની ખેતી કરવામાં આવે છે જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે એટલે કે શણનો જે છોડ છે તો શણના છોડનો જ્યારે વિકાસ થઈ જાય અને એ છોડમાં જ્યારે ફૂલ આવવાનો સમય હોય ત્યારે તે છોડને ખેતરમાંથી તેની લણણી કરવામાં આવે છે એટલે કે ખેતરમાંથી છોડને અલગ કરવામાં આવે છે ત્યાર પછી લણણી કરેલા છોડને છોડના પ્રકારને થોડાક દિવસો સુધી પાણીમાં ડુબાડીને રાખવામાં આવે છે અને પાણીમાં ડુબાડીને રાખવાથી એ છોડનું પ્રકાણ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે તો આ રીતે શણનો જે છોડ છે એ શણના છોડમાંથી આપણે એના પ્રકાંડના ભાગમાંથી શણના રેસા મેળવવામાં આવે છે તો આ રીતે જે કુદરતી રેસા છે એ કપાસ અને શણમાંથી આવી રીતે મેળવાય છે તો કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાતણામાં ફેરવવામાં આવે છે હવે રેસા વિશે માહિતી મળી ગઈ કે રેસામાં રેસા છે એના પ્રકાર જોયા કઈ રીતે રેસા મેળવવામાં આવે છે તે પણ જોયું હવે એ બધા રેસા મળી ગયા પછી એ દરેક રેસાને કાપ તાતણામાં ફેરવવામાં આવે છે તો તાતણામાં કઈ રીતે ફેરવવામાં આવે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ